નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. વિપક્ષો દ્વારા મોદી સરકાર સામે લોકસભામાં રાખવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ બહુમતીથી પડી ગયો છે. લોકસભાના ઇતિહાસમાં આ 27મો અવિશ્વાસ પ્રસ્તાવ હતો. લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન એક આશ્ચર્યજનક દ્રશ્ય સામે આવ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ પૂરું કર્યા પછી વેલમાં ચાલી અને પીએમ મોદી પાસે ગયા હતા અને તેમને ભેટી પડ્યા હતા. રાહુલ ગાંધી રફાલ સોદા મુદ્દે સંસદને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આવું ભાજપના એક સાંસદે કહી રાહુલ ગાંધીને વિશેષ અધિકાર ભંગની નોટિસ આપી છે. રફાલ સોદા મુદ્દે ફ્રાન્સે એક નિવેદન આપ્યું છે. ફ્રાન્સના આધિકારિક નિવેદન મુજબ રફાલ વિમાનની ડીલ એકદમ ગુપ્ત છે અને ગુપ્ત જ રહેશે. બંને દેશના હિતોને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આજે લોકસભામાં પીએમ મોદીને ભેટી પડ્યા હતા અને આ મુદ્દે સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કોઈએ આને પપ્પુ કી ઝડપી એવું નામ આપ્યું છે તો કોઈએ આને હદ પ્રમોસી એવું નામ આપ્યું છે. રાહુલ ગાંધી આજે લોકસભામાં આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા હતા. ચંદીગઢમાં મહિલા સાથે કૃતકાની એક ચરમસીમા સામે આવી છે. મહિલાને નોકરી આપી દેવાના બહાને ગેસ્ટ હાઉસમાં 4 દિવસ સુધી ગોંધી રાખી અને 40 વ્યક્તિઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગેસ્ટ હાઉસના માલિક, મેનેજર અને અન્ય એક વ્યક્તિ સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મોટરકાર ઉદ્યોગ માટે ભારત એ સૌથી મોટું બજાર છે, પરંતુ હોન્ડા અને ફોર્ડ જેવી કંપનીઓએ પોતાના અમુક મોડલ ભારતમાં વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે મોટરકાર ઉદ્યોગમાં ચાલતી તીવ્ર સ્પર્ધાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના ઘણા રાજ્યોમાં ભારે તથા અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ધોની હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો છે તે તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ એક નિવેદન આપ્યું છે કે બોલિંગ કોચને બોલ દેખાડવા માટે થઈને ધોનીએ અમ્પાયર પાસેથી બોલ માંગ્યો હતો. સંજુ ફિલ્મની સફળતા બાદ રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મમાં રણબીર કપૂર ફરીથી દેખાશે. મુન્નાભાઈ સિરીઝની 3જી ફિલ્મમાં રણબીર કપૂર સર્કિટનો રોલ નિભાવે તેવી શક્યતાઓ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારો. નમસ્કાર.